નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે બંધારણની મોસ્ટ ટાઈમ શોર્ટ ટ્રિકનો એક વિડીયો લઈને હાજર થયા છીએ જેમાં આપણે રાજ્ય વ્યવસ્થા અને પદાધિકારીઓ જોઈશું આ બધું બંધારણમાં આવી જાય છે અને બંધારણનું ઓછામાં ઓછું પચાસ માર્કનું પૂછાય છે દરેક પરીક્ષામાં તો તમારે આ બધું ફરજિયાત કરવાનું રહેશે તો ચાલો આપણે આ શોર્ટ ટ્રિક બંધારણનો મોસ્ટ ટાઈમપી વિડીયો ચાલુ કરીએ તો તેમાં સૌથી પહેલાં છે ભારતના વડાપ્રધાનના કાર્યકાળ પ્રમાણે નામ યાદવા યાદ રાખવાની રીત તો જેમાં છે જગુલ ગુઈમાં રાવી જમનવાદ એટલે અટલ મનમોહન મોદી તો જેમાં જ એટલે જવાહરલાલ નહેરુ ગુલજારીલાલ નંદા લ એટલે લાલબહાદુર શાસ્ત્રી ગુ એટલે ગુલજારીલાલ નંદા ઈ એટલે ઇન્દિરા ગાંધી મો એટલે મોરારજી દેસાઈ ચ એટલે ચરણસિંહ ચૌધરી ઈ એટલે ઇન્દિરા ગાંધી રા એટલે રાજીવ ગાંધી વી એટલે વિશ્વનાથ પ્રતાપસિંહ ચમ એટલે ચંદ્રશેખર ન એટલે પીવી નરસિંહરાવ વા એટલે અટલ બિહારી વાજપેયી દે એટલે દેવગોડા ગુ એટલે આઈ કે અ એટલે અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયી મન એટલે મનમોહન સિંહ એટલે મોદી એટલે નરેન્દ્ર મોદી તો આવી જ રીતના તમે કાર્યકાળ પ્રમાણે આ સોટ્રિક વડે ભારતના વડાપ્રધાનનો કાર્યકાળ યાદ રાખી શકો છો તો ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીનો કાર્યકાળ નામ પ્રમાણે યાદ રાખવાની રીત તો જેમાં જીવ બળે છે હિત માટે કાચી બીમા બીમાઓ માધવા ચિમન છબી તો બતાવું કે પછી હું સુરેશ ને કે શંકરને દિલકો નમો 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 આનંદી રૂપાળી સૂત્રમાં જ્યાં એવી નિશાની છે ત્યાં રાષ્ટ્રપતિ શાસન હોય તેમ સમજવું જેમાં જે એટલે જીવરાજ મહેતા બળવિત બળવંતરાય મહેતા હે એટલે હેમચંદ્રાચાર્ય અહીંયા રાષ્ટ્રપતિ શાસન હતું ઘા એટલે ઘનશ્યામભાઈ ઓઝા ચી એટલે ચિમનભાઈ પટેલ બી એટલે બાબુભાઈ જસુભાઈ પટેલ મા એટલે માધવસિંહ સોલંકી બી એટલે બાબુભાઈ જસુભાઈ પટેલ મા એટલે માધવસિંહ સોલંકી ઓ એટલે અમરસિંહ ચૌધરી મા એટલે માધવસિંહ સોલંકી ચી એટલે ચિમનભાઈ પટેલ છ બ એટલે છબીલદાસ મહેતા કે એટલે કેશુભાઈ પટેલ સુંદર એટલે સુરેશભાઈ મહેતા શંકર એટલે શંકરસિંહ વાઘેલા દિલ એટલે દિલીપ પરી કો એટલે કેશુભાઈ પટેલ નમો એટલે નરેન્દ્ર મોદી લગભગ બધાને ખબર હશે ત્યારબાદ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી તો આવી રીતના તમે ગુજરાતના મુખ્યમંત્રીના નામ કાર્યકાળ પ્રમાણે યાદ રાખી શકો છો હવે એક પણ નેશનલ હાઈવે પસાર ન થતો હોય તેવા જિલ્લા તો મજાના છોડોબા આ સો ટ્રિક છે જેમાં મ એટલે મહેસાણા ચાર એટલે જામનગર ના એટલે નર્મદા ડ એટલે ડાંગ બ એટલે બોટાદ અને છો એટલે છોટાઉદેપુર હવે ભારતના ઉપરાષ્ટ્રપતિને યાદ રાખવાની રીત તો રાધા રાધાનું હુસ્ણ જોઈને ગીરી ગોપાલે બસમાં જતા મોહમ્મદને સંકટ સમયે શંકર નારાયણ કૃષ્ણના ભેરુ અને અંસારીને કહ્યું જેમાં રાધા રાધા એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણન હુસ્ણ એટલે ઝાકીર હુસેન ગીરી એટલે વિવી ગીરી ગોપાલ એટલે ગોપાલ સ્વરૂપ પાઠક બસમા એટલે બસપમાં દમ જંતિ મોહમ્મદ એટલે મોહમ્મદ હિદાયતુલ્લા સંકટ શંકટ એટલે રાધા સ્વામી વ્યંકટ રામન શંકર એટલે શંકર દયાલ શર્મા નારાયણ એટલે નારાયણ રામકૃષ્ણન કૃષ્ણ એટલે કૃષ્ણકાંત ભેરુ એટલે ભેરોસી શેખાવત મોહમ્મદ હમીદ અંસારી મોહમ્મદ હમીદ અંસારી અને વેંકૈયા નાયડુ તો આવી રીતના તમે ઉપરાષ્ટ્રપતિ યાદ રાખી શકો ત્યારબાદ વિશ્વના મોટા દેશ તો કે આરસી યુસી બાય આર એટલે રશિયા સી એટલે કેનેડા યુ એટલે યુએસએ સી એટલે ચાઈના બી એટલે બ્રાઝિલ એ એટલે ઓસ્ટ્રેલિયા અને આ એટલે ઇન્ડિયા ઇન્ડિયાનો સાતમો નંબર આવે વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિમાં બીજો નંબર આવી રીતના તમે વિશ્વના મોટા દેશો યાદ રાખી શકો ત્યારબાદ કૃત્રિમ સરોવર ભારતના યાદ રાખવાની શોર્ટ ટ્રીક તો ગોગાની કસમ ગો એટલે ગોવિંદ સાગર સતલજ નદી ગા એટલે ગાંધી સાગર ચંબલ નદી ની એટલે નાગાર્જુન સાગર કૃષ્ણ નદી કૃષ્ણ સાગર કાવેરી સરદાર સરોવર નર્મદા નિઝામસાગર ગોદાવરી હવે ભારતના રાજ્યોની સ્થાપના ક્રમશ તો કે આમ ગુના હા મેચ મંત્રી સી ગરમી તો આંધ્રપ્રદેશ ઓગણીસો મહારાષ્ટ્ર ગુજરાત ઓગણીસો નાગાલેન્ડ ઓગણીસો તેસઠ હરિયાણા ઓગણીસો છાસઠ હિમાચલ પ્રદેશ ઓગણીસો એકોતેર મેઘાલય ઓગણીસો બોતેર મણિપુર ઓગણીસો ત્રિપુરા ઓગણીસો સિક્કિમ ઓગણીસો પંચોતેર ગોવા ઓગણીસો અરુણાચલ પ્રદેશ મિઝોરમ ઓગણીસો તો આ ભારતની રાજ રાજ્યોની સ્થાપનાનો ક્રમશઃ ક્રમ છે અને તેનું કયા વર્ષમાં સ્થાપના થઈ તે પણ છે ત્યારબાદ રાજ્યસભાના એ સભ્યો જે પ્રધાનમંત્રી બન્યા હતા તો કે એ એટલે ઇન્દિરા ગાંધી ચ એટલે એચડી દેવગોડા ગા એટલે ઇન્દ્રકુમાર ગુજરાલ અને ડેલ મનમોહન સિંઘ મનમોહન સિંઘ પણ અસમથી રાજ્યસભાના સભ્ય હતા અને વડાપ્રધાન બન્યા હતા સૌથી પહેલાં હતા ઇન્દિરા ગાંધી હવે એ વ્યક્તિઓ જે રાષ્ટ્રપતિ સાથે ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે તો સૂત્ર કયું છે તો કે રાધા નારાયણ રામન ઓર હુસેન પર શર્મા તે હુએ ગીરી રા એટલે રાધાકૃષ્ણ ના એટલે કે આર નારાયણ રા એટલે આર વેંકેટ ઓર હુસેન એટલે જાકીર હુસેન શર્મા એટલે શંકરદયા શર્મા ને તે હુએ એટલે વીવી ગીરી આ બધા રાષ્ટ્રપતિ પણ હતા ને ઉપરાષ્ટ્રપતિ પણ હતા હવે ગુજરાતના રાજ્યપાલ તો એમાં મહેંદી નિત્ય ભગવતીને મનમાં ભગવતી વિશ્વ ચાંડી પ્રસન્ન થઈ ત્યારે વજ્ર વાંચી રામકૃષ્ણ સ્વરૂપે નરેશ કૃષ્ણ બાળપણમાં સુંદર કૈલાસ પતિના બલરામ નવ જમીન પર કલમાં માગી કોહલીએ ફટકારી તો આ સૂત્ર વડે તમે ગુજરાતના રાજ્યપાલ યાદ રાખી શકો જેમાં મહેન્દી એટલે મહેંદી નવા જંગ નિત્ય એટલે નિત્યાનંદ કાનુનગો ભગવતી ચરણ શર્મા ડોક્ટર શ્રીમન નારાયણ ભગવતી પી એન ભગવતી વિશ્વ એટલે કે કે વિશ્વનાથન शारदा એટલે શાર્દા મુખર્જી ચાંદી એટલે કે એમ ચાંદી વજ્રવાશી એટલે કુમાર એન નેહરુ શાસ્ત્રી એટલે મેહIPALસી શાસ્ત્રી સ્વરૂપ એટલે સ્વરૂપ સિંહ नरेश એટલે

રોનાલ્ડ રોસ રૂડિયાળ કિપલિંગ રવિન્દ્રનાથ ટાગોર સીવી રમન હરગોવિંદ ખુરાના મધર ટેરેસા એસ ચંદ્રશેખર અમચ છસેન પ્રસાદ નાયપોલ આર કે પચોરી અને કૈલાસ વેંકટરમણ રામકૃષ્ણન અને કૈલાસ સત્યાર્થી તો આવી રીતના તમે નોબેલ પારિતોષિક વિજા તેને પણ યાદ રાખી શકો તો આ હતી પી શોર્ટ ટ્રીક ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો